ઘરની બહાર જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને ઘરમાં બધાની મકાઈનો ચેવડો ખાવાની ડિમાન્ડ થઈ. એકદમ ગરમા ગરમ મકાઈનો ચેવડો વરસતા વરસાદમાં મળી જાય ને તો ખાવાની મજા જ કંઈક ઓર છે. એટલે આજે મેં અહીંયા મકાઈનો ચેવડો બનાવ્યો અને એવું વિચાર્યું કે તેની રેસીપી હું તમારી સાથે શેર કરું. હું કઈ રીતે મકાઈનો ચેવડો બનાવું છું એ તમે લોકો શીખી લો, તમે લોકો એ રીતે બનાવો અને તમે બનાવશો ને તો 100% તમારા ઘરમાં બધા લોકો તમારા વખાણ કરશે, બહુ જ ટેસ્ટી બને છે. અને હા ફ્રેન્ડ્સ, તમારે કોમેન્ટમાં એ પણ લખીને જણાવવાનું છે કે તમારા ઘરમાં મકાઈનો ચેવડો કઈ રીતે બને છે. પણ એ પહેલાં તમારે આ વિડીયો તો જોવો જ પડશે અને વિડીયો તમને લોકોને પસંદ આવે તો એક લાઇક ચોક્કસથી આપજો. લાઇક કરવું બિલકુલ ફ્રી છે. રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો મકાઈનો ચેવડો બનાવવા માટે હું હંમેશા દેશી મકાઈનો જ ઉપયોગ કરું છું, કારણ કે દેશી મકાઈમાંથી જે ચેવડો બને છે ને તે એકદમ નેચરલ ટેસ્ટ આપે છે. અમે નાના હતા અને ગામડામાં જે દેશી મકાઈનો ચેવડો ખાવા મળતો હતો ને એવો જ બને છે, એકદમ નેચરલ. આપણા મમ્મી અને દાદી બનાવતા હતા ને એવો જ મકાઈનો ચેવડો બનશે, એવો જ ટેસ્ટ આવશે. અહીંયા મકાઈના જે દાણા છે એ થોડાક કૂણા હોય અને સાઇઝમાં થોડાક નાના હોય તો ચેવડો તમારો ઝડપથી ચડી પણ જતો હોય છે અને એકદમ ટેસ્ટી અને મીઠો બને છે. તો પહેલાં આપણે આ મકાઈના જે દાણા છે તેને છીણ કરવાની છે અને જે મોટા કાણાવાળું છીણ હોય ને એમાં જ છીણ કરીશું. નાનું અને મીડિયમ સાઇઝનું છીણ હોય એમાં નથી કરવાનું, મોટી સાઇઝના કાણામાં જ છીણ કરવાનું છે. અહીંયા છીણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મકાઈ છીણાઈ જાય અને આ રીતે છોતરાનો ભાગ દેખાવા લાગે એટલે એ ભાગ છોડી બીજી બાજુએથી આપણે છીણ કરવાનું છે. મકાઈના જે દાણા હોય તેને છીણવાનું છે, તેના છોતરા છીણ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખજો. અને આ રીતે મોટા છીણથી આપણે જ્યારે છીણ કરીએ છીએ ને ત્યારે આ રીતનું છીણ નીકળે છે જેમાં મકાઈના અમુક દાણા પણ હોય છે અને આમાંથી આપણે જ્યારે ચેવડો બનાવીએ છીએ ને ત્યારે તેનું ટેક્સચર એકદમ ડિફરન્ટ અને એકદમ પરફેક્ટ આવે છે. તો હવે આપણે કઢાઈની અંદર બટર ઉમેરી રહ્યા છીએ. મેં અહીંયા 50 ગ્રામ અમૂલનું બટર લીધું છે. અહીંયા તમે ઈચ્છો તો ઘીથી ચેવડો બનાવી શકો અથવા તેલ ઉમેરીને પણ બનાવી શકો છો. તો બટર ગરમ થયું એટલે મેં તેમાં 1/2 ચમચી રાઈ ઉમેરી અને રાઈ એકદમ સરસ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1 ચમચી એકદમ ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. અહીંયા લસણ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ કરી શકો છો. તો સ્લો ફ્લેમ ઉપર મેં અહીંયા લસણને 1 મિનિટ માટે સાંતળી લીધું અને હવે હું તેની અંદર 3-4 એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી રહી છું. આ લીલા મરચાં એકદમ તીખા છે એટલે મેં થોડાક જ લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો આપણે આ રીતે ગ્રેટ કરીને ઉમેરીશું. અહીંયા તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો છો. તો આદુ પણ એકદમ સરસ 1/2 મિનિટ માટે મેં સાંતળી લીધું છે અને હવે તરત જ આપણે જે મકાઈ છીણ કરીને રાખી છે તે ઉમેરીશું. ઘણા લોકો મકાઈનો ચેવડો વઘારતી વખતે તેમાં ડુંગળી પણ નાખતા હોય છે, પણ આ મકાઈના ચેવડામાં ડુંગળી કરતાં લસણ વધારે સારી લાગે છે. અને જો તમે બંને ના ખાતા હોય તો બંને સ્કીપ પણ કરી શકાય. તમને બંને વસ્તુ પસંદ હોય તો તમે લસણ ડુંગળી બંને પણ ઉમેરી શકો છો. તો હવે અહીંયા આ મકાઈને આપણે 2 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાનું છે અને મકાઈનું જે પાણી છે જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. આ સમયે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે. વરસાદમાં ખાવાની મજા આવે એવા ઘણા બધા ભજીયાસની રેસીપી, થાળીની રેસીપી અને ટિપ્સની રેસીપી મેં મારી ચેનલ પર શેર કરેલી છે. એ બધા વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. 2 મિનિટમાં જ અહીંયા મકાઈનું બધું જ પાણી બળી ગયું એટલે આપણે તેની અંદર 400 ગ્રામ દહીં ઉમેરીશું. મેં અહીંયા અમૂલનું જે 400 ગ્રામ દહીં આવે છે તે ઉમેર્યું છે. આ અમૂલનું મસ્તી દહીં છે એટલે એકદમ ઘટ્ટ આવે છે અને આનાથી ચેવડાનો જે ટેક્સચર છે ને એ પણ બહુ જ સરસ આવે છે. તમે ઈચ્છો તો ઘરનું દહીં પણ ઉમેરી શકાય છે. આ દહીંને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન ઘરની મલાઈ ઉમેરીશું. જો તમારી પાસે ઘરની મલાઈ ના હોય ને તો અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકાય છે, પણ અત્યારે મેં ઘરની મલાઈ જ ઉમેરી છે. મલાઈ ઉમેરવાથી મકાઈના ચેવડાનું ટેક્સચર એકદમ ક્રીમી આવશે અને તે સ્વાદમાં વધારે સરસ બનતું હોય છે. પહેલાંના જમાનામાં દૂધ અને દહીં બંને ઉમેરીને ચેવડો બનાવવામાં આવતો હતો. અમારે
ગામમાં કંપામાં એ રીતે બનતું હતું, પણ ઘણા લોકો દૂધ અને દહીં બંને એકસાથે ઉમેરવું પ્રિફર નથી કરતા, એટલે દૂધની જગ્યાએ મેં થોડીક મલાઈ એડ કરી છે. અહીંયા એક નાની ચમચી હળદર ઉમેરીશું, અડધી ચમચી આપણે રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, અને ત્યારબાદ હું તેની અંદર 5 ચમચી જેટલી થોડીક હિંગ ઉમેરી રહી છું. અહીંયા તમે ઈચ્છો તો હિંગને પહેલા વઘારમાં અથવા પાછળથી હું જે વઘાર કરીશ તેમાં ઉમેરી શકો છો, પણ મેં અત્યારે કાચી જ ઉમેરી છે. આનો જે ટેસ્ટ છે ને એ એકદમ ડિફરન્ટ આવે છે અને તેની સુગંધ જળવાઈ રહે છે, તેલમાં બળતી નથી એટલે તેની સુગંધ એકદમ સરસ જળવાઈ રહે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને મિક્સ કર્યું અને હવે આપણે પાણી ઉમેરી રહ્યા છીએ, તો મેં અહીંયા 2 કપ જેટલું પાણી ઉમેર્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી આ પાણીને આપણે મકાઈના ચેવડામાં એકદમ સરસ મિક્સ કરી લઈશું. ખટાશ માટે મેં દહીંનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો જો તમને વધારે થોડું ખાટું પસંદ હોય તો એક લીંબુ પણ નીચોવી શકો છો. અને ગળપણ માટે મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે. ગળપણ અને ખટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે આ ચેવડાને હવે કૂક થવા દેવાનું છે. તો આ ચેવડો નીચેથી બળે નહીં એટલે હું એક જૂના તવા ઉપર કઢાઈ મૂકી દઉં છું અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આટને આપણે કૂક કરવાનું છે. 2 મિનિટ થઈ જાય એટલે આપણે તેને એક વખત ચેક કરીશું અને આ રીતે થોડુંક ચલાવી લઈએ, કારણ કે નીચે તળીએ બેસે નહીં. ધીરે ધીરે આ ચેવડો ઘટ્ટ થવા લાગશે ને એટલે નીચે તળીએ ચોંટવા લાગશે, એટલે વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું. ઢાંકી દીધું છે મેં ફરીથી 2-3 મિનિટ બાદ હું તેને ખોલીને ચેક કરી લઉં છું. તો અહીંયા મકાઈનો ચેવડો ઓલમોસ્ટ ઘટ થઈ ગયો છે, કૂક થઈ ગયો છે, મકાઈ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે ઉપરથી હું અહીંયા થોડુંક બટર એડ કરી રહી છું, બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો. અને બીજી બાજુ હું વઘાર માટે અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું. તેલ ગરમ થાય એટલે તેમાં 2 તજના ટુકડા અને 2 લવિંગના ટુકડા, સાથે જ 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું અને થોડાક લીલા મરચાં પણ આ રીતે લાંબા સમારીને એડ કરીશું. તજ, લવિંગ અને મરચાંનો ઉપરથી વઘાર કરવાથી તેની સુગંધ ચેવડામાં જળવાઈ રહે છે અને ચેવડો વધારે ટેસ્ટી બને છે. તો આ વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો એકદમ સરસ આપણો મકાઈનો ચેવડો રેડી છે. ઢાંકી દઈશું અને ગેસ આપણે અત્યારે બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને આપણે 2-3 મિનિટ માટે રાહ જોઈશું, એટલે જે પણ ઓઇલ હશે તે બધું ઓઇલ રિલીઝ થશે અને ચેવડો પહેલાં કરતાં થોડોક વધારે ઘટ્ટ પણ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓઇલ બધું રિલીઝ થઈ ગયું છે. તવો નીચેથી ગરમ હતો અને ગેસને બંધ કર્યો છે. થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવો દેશી લીલી મકાઈનો ચેવડો તૈયાર છે. આને આપણે સર્વ કરવાનું છે, ગરમા ગરમ સર્વ કરીશું. અને અત્યારે બાળકોને ચીઝ વધારે પસંદ હોય છે એટલે હું ચેવડાની ઉપર ચીઝ ગાર્નિશ કરું છું. બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો. આ રીતે ચીઝ ઉમેરીને પણ લીલી મકાઈનો ચેવડો તમે એન્જોય કરી શકો છો. થોડાક કિસમિસ અને થોડાક કાજુ ઉમેરીશું, આ પણ ઓપ્શનલ છે. તમને પસંદ ના હોય તો તમે કાજુ કિસમિસ પણ સ્કીપ કરી શકો છો. તમે ડાયરેક્ટલી દેશી મકાઈનો ચેવડો સર્વ કરી શકો છો. થોડીક મેં અહીંયા ઝીણી સેવ પણ ગાર્નિશ કરી છે, થોડાક દાડમના દાણા અને ઝીણા સમારેલા લીલા ધાણા પણ ગાર્નિશ કર્યા છે. તો આ રીતે તમે ગાર્નિશિંગ કરી લીલી મકાઈનો ચેવડો મહેમાનો સામે અથવા ઘરના લોકો સામે પીરસશો ને તો 100% બધા જ તમારા વખાણ કરશે. ચેવડો તો ટેસ્ટી છે જ ખાવામાં, અને દેખાવમાં આ રીતે આપણે કોઈ પણ વસ્તુ વધારે સારી બનાવીએ ને એટલે બધા આપણા વખાણ કરે અને કરે જ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો. કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આ વિડીયો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો વિડીયોને 1 લાઈક આપી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.